નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિષય છે રાજ્યસભામાં સભ્યોની જે નિમણૂક કરવામાં આવે છે તેમના વિશે આપણે થોડી પરીક્ષાલક્ષી માહિતી જોઈશું. તો શરૂ કરીએ આપણો લેક્ચર. આપ સૌ મિત્રો બંધારણ સારી રીતે ભણેલા છો અને આપ જાણો છો કે ભારતની સંસદ જે છે તે બે ગૃહની બનેલી છે. આ બે ગૃહમાં ઉપલા ગૃહને આપણે કહીએ છીએ રાજ્યસભા, જેનું બીજું નામ છે કાયમી ગૃહ, અને આ ગૃહની રચના થાય છે આર્ટિકલ નંબર 80 અંતર્ગત. એવી જ રીતે એક બીજું ગૃહ છે જેને આપણે કહીએ છીએ લોકસભા, જેનું નામ છે અસ્થાયી ગૃહ, અને તેની રચના થાય છે આર્ટિકલ નંબર 81 અંતર્ગત. આજે આપણે વાત કરવી છે રાજ્યસભાની અંદર નિમણૂક પામતા સભ્યોની, પરંતુ તે જોતાં પહેલાં આપણે રાજ્યસભાની થોડી એક આઉટલાઇન જોઈ લઈએ. તો રાજ્યસભાની સંરચના જોઈએ તો રાજ્યસભાની મહત્તમ બેઠકોની સંખ્યા જે છે તે છે 250, પરંતુ આપ જાણો છો કે 250 સભ્યોની બેઠકો જે છે તે પૂરેપૂરી ભરવામાં આવતી નથી. આપણે આજની તારીખે ભરીએ છીએ 245 બેઠકો. હવે આપ ગૃહનું નામ જુઓ રાજ્યસભા, તેનો મતલબ કે આ ગૃહમાં રાજ્યોને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. તો 245 બેઠકો જે છે તેમાંથી રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી જે બેઠકો છે તેની મહત્તમ સંખ્યા આપ યાદ રાખજો 238. પરંતુ મિત્રો, આ મહત્તમ બેઠકો છે. મે 2020માં આપણી પાસે જે આજે 28 રાજ્યો છે તેના પ્રતિનિધિત્વ માટે આપણે 229 બેઠકો જ ભરીએ છીએ. એટલે આ એક વાત. બીજું, આપ જાણો છો કે ભારતમાં 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અને આ 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશ માટે આપણે રાજ્યસભાની બેઠક ફાળવી છે જેની મહત્તમ સંખ્યા છે 4. આ 4માંથી 3 બેઠકો છે દિલ્હી પાસે અને 1 બેઠક જે છે તે છે પુડુચેરી પાસે. અને ત્રીજી બાબત જે આજે આપણે જોવાની છે કે કેટલાક સભ્યોની સીધી નિમણૂક જે છે તે રાજ્યસભાની અંદર કરવામાં આવે છે, તો તેના માટેની બેઠકોની સંખ્યા છે 12, અને આપણે 12 બેઠકો જે છે તે ભરીએ છીએ. તો હવે આપ ધ્યાનથી જોશો તો જે કલરફુલ બોક્સ છે 229, 4 અને 12 આ ત્રણનો સરવાળો કરશો એટલે બનશે 245 બેઠકો. તો આ થઈ આપણી બેઠકોની વાત. હવે આપણે જોઈએ નિમણૂક પામતા સભ્યો અંગેની વિગત. તો મિત્રો, જ્યારે આપણું બંધારણ બનતું હતું ત્યારે આ એક બાબત આવેલી. તમને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે આ નિમણૂક શું કામ આપણે કરીએ છીએ. તો જ્યારે આપણે બંધારણ બનાવવા માટે બેઠા ત્યારે એક એવી ચર્ચા થઈ કે ભાઈ, ભારતમાં તો એવી ઘણી પ્રબુદ્ધ વ્યક્તિઓ છે, એવી ઘણી બૌદ્ધિક વ્યક્તિઓ છે, એવી ઘણી લાયક વ્યક્તિઓ છે જે ગૃહના સભ્ય બને તો ગૃહને તેનો લાભ મળે, અને આ બૌદ્ધિક લોકો જો ગૃહમાં બેસે તો તેનાથી થાય શું કે તેનાથી એક બિન રાજકીય દ્રષ્ટિકોણ જે છે તે ચર્ચામાં ઉમેરાય. તમે જાણો છો કે રાજ્યસભાની અંદર જે ચર્ચાઓ થતી હોય તે મોટાભાગે રાજકીય ચર્ચાઓ હોય અને રાજકીય દ્રષ્ટિકોણથી જ કરવામાં આવતી હોય. એટલે જો આપણે એવા બિન રાજકીય વ્યક્તિઓને ગૃહમાં બેસાડીએ તો ચર્ચાનું જે સ્તર છે, ચર્ચાની જે ગુણવત્તા છે તે આખી સુધરી જાય અથવા તો વધી જાય, અને તેને લીધે એક બાબત ઉપર અલગ દ્રષ્ટિકોણ પણ રજૂ થાય. એટલે એક ચર્ચાનું જે સ્તર છે તે ઘણું સુધરી જાય. તેના માટે એવો એક વિચાર કરવામાં આવ્યો કે આપણે કેટલીક બેઠકોને આવા પ્રબુદ્ધ લોકો દ્વારા ભરવી જોઈએ. પરંતુ આપ જાણો છો કે ઘણીવાર આ પ્રકારના લોકો જે છે તે ચૂંટણીથી અથવા તો રાજકારણથી દૂર રહેતા હોય છે. માટે તેના અર્થે શું કરવામાં આવ્યું કે બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી કે આવા પ્રબુદ્ધ લોકોએ અથવા તો આવા બૌદ્ધિક લોકોને આપણે ચૂંટણી વગર સીધા જ સભ્ય બનાવી શકીએ એવી એક જોગવાઈ રાખીએ. અને ત્યાંથી જ આ વિચાર આવ્યો કે રાજ્યસભામાં 12 બેઠકો આપણે સીધી નિમણૂક દ્વારા ભરશું. હવે પસંદગી તો કરવી જ પડે, કયા 12 લોકોને આપણે આમાં બેસાડશું. રાહદારી વ્યક્તિને તો એવું કહેવાય નહીં કે ભાઈ ચાલ આપણી 12 બેઠકો ખાલી છે તું આવીને બેસી જા. તો મિત્રો, પસંદગી માટેના 4 આધાર છે. પહેલું, વ્યક્તિ કળા ક્ષેત્રનો હોય તો ચાલે, અથવા તો વિજ્ઞાન ક્ષેત્રમાંથી હોવો જોઈએ, અથવા તો સાહિત્ય ક્ષેત્રમાંથી હોવો જોઈએ, અથવા તો એ જે છે સમાજ સેવાના ક્ષેત્રમાંથી હોવો જોઈએ. આ 4 જ ક્ષેત્રમાંથી આપણે 12 વ્યક્તિઓની પસંદગી કરવાની હોય છે. હવે અહીંયા એક બીજી બાબત ખાસ યાદ રાખજો, એવું બિલકુલ જરૂરી નથી કે પસંદ કરવામાં આવતા વ્યક્તિ પાસે આ બાબતનો અનુભવ હોય જ. જો એને માત્ર વિષયની જાણકારી પણ હશે તો પણ એ લાયક ગણાશે, અને જો અનુભવ હોય તો પછી કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. તો આ 4 પસંદગીના પરિબળ છે, અને આ 2 તેની જરૂરિયાત છે. યા તો એ વિષયનો જાણકાર હોવો જોઈએ, યા તો તે ક્ષેત્રમાં તેનો અનુભવ હોવો જોઈએ. હવે
આજે નિમણૂક કરવાની જે બાબત છે તો આ નિર્ણય કોણ લે? મિત્રો, ખાસ મારું આ વાક્ય નોંધ કરજો. રાષ્ટ્રપતિ પાસે 12 સભ્યોને નિમણૂક કરવાની સત્તા છે, પરંતુ પસંદગીની સત્તા નથી. તો આ નિમણૂક અંગે જે પસંદગી કરવાની છે તેનો નિર્ણય કોણ લે છે? તો તેનો જવાબ છે ભારતના પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ. હવે કેવી રીતે આ થાય એ પણ થોડું જોઈ લઈએ. એકવાર જ્યારે મંત્રીમંડળ અને પ્રધાનમંત્રી એ 12 લોકોની અથવા તો જેટલી બેઠકો ખાલી છે એટલા લોકોની પસંદગી કરી લે, ત્યાર પછી ભારતનું જે ગૃહ મંત્રાલય છે તે એક કાયદેસરનું નોટિફિકેશન જાહેર કરે છે. હવે આ નોટિફિકેશનના આધારે જે વ્યક્તિનું નામ પસંદ કરવામાં આવ્યું છે તેમને એક પ્રસ્તાવ મોકલવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઓફર લેટર આપવામાં આવે છે. અહીંયા યાદ રાખજો, વ્યક્તિએ આ પ્રસ્તાવ સ્વીકારવો એવી કોઈ ફરજિયાત બાબત નથી, પરંતુ સામાન્ય રીતે રાજ્યસભાના આ પ્રસ્તાવને કોઈ નકારે નહીં. એકવાર વ્યક્તિ આ પ્રસ્તાવ સ્વીકારી લેશે ત્યાર પછી તરત જ શપથવિધિની તારીખ નક્કી કરવામાં આવે છે. અહીંયા એક આડવાત કરી દઉં મિત્રો, આપ સૌ જાણો જ છો કે સંસદના કોઈ પણ ગૃહમાં સભ્ય શપથ લીધા વગર જો બેસે છે અથવા તો કામગીરીમાં ભાગ લે છે અથવા તો મતદાન કરે છે તો ગૃહના અધ્યક્ષ તે સભ્ય પાસેથી રોજના એટલે કે દૈનિક 500 રૂપિયાનો દંડ લઈ શકે છે. આ બાબત આપ જાણતા જ હશો, છતાં પણ અહીંયા કહી દઉં છું. શપથ કોણ આપે છે આ વ્યક્તિને જે નિમણૂક પામે છે? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ, કેમ કે આપ સૌ જાણો છો કે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ આપણી રાજ્યસભાના સભાપતિ કહેવાય છે. હવે આ જે સભ્યો નિમણૂક પામે છે તેમનો કાર્યકાળ કેટલો? તો મિત્રો યાદ રાખજો, રાજ્યસભામાં દરેક સભ્યનો કાર્યકાળ 6 વર્ષ છે, માટે નિમણૂક પામતા સભ્યનો કાર્યકાળ પણ 6 વર્ષ જ રાખવામાં આવ્યો છે. હવે ઘણીવાર આ એક બાબત વિદ્યાર્થીઓને મૂંઝવતી હોય છે કે શું આ નિમણૂક પામતા સભ્યો કોઈ રાજકીય પક્ષ તરફથી હોય છે કે અપક્ષ હોય છે કે શું હોય છે? તો અહીંયા તમારે પક્ષાંતર ધારાની એક શરત યાદ રાખવાની છે. પહેલી બાબત, જે વ્યક્તિ, જે 12 વ્યક્તિઓને આપણે વાત કરીએ છીએ, એ જે તારીખે ગૃહમાં નિમણૂક પામે એ તારીખથી લઈ 6 મહિનાની અંદર જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ કરશે તો તે બાબતમાં પક્ષાંતર ધારો લાગુ પડશે નહીં અને વ્યક્તિએ પોતાની બેઠક ખાલી કરવી પડશે નહીં. પરંતુ જો કોઈ વ્યક્તિ ગૃહમાં નિમણૂક પામ્યાની તારીખ પછીના 6 મહિના પૂરા થઈ જાય ત્યારબાદ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ કરે છે તો તેવા સંજોગોમાં પક્ષાંતર ધારો લાગુ પડશે અને વ્યક્તિએ પોતાની બેઠક જે છે તે ખાલી કરવી પડશે. તત્કાલીન પરિસ્થિતિની વાત કરું તો આજની તારીખે આપણા જે 12 સભ્યો છે એમાંથી 8 સભ્યોએ ભાજપ સાથે જોડાણ કરેલું છે અને 4 સભ્યો જે છે તે હજી સુધી કોઈ પણ પક્ષમાં જોડાયેલા નથી. હવે તમારા સ્ક્રીન ઉપર એક રમતો રમતો એક આંકડો આવેલો હશે, 138. તમને થશે કે આ શું છે? તો 138 એ કોઈ આર્ટિકલ નંબર નથી, એ કોઈ નિયમ નંબર નથી, 138 એ પરીક્ષા લક્ષી નંબર છે. તમને ખ્યાલ છે કે ભારતની સૌ પ્રથમ રાજ્યસભાની રચના જે થઈ હતી તે 1952માં. તો 1952થી 2020 સુધી, માર્ચ 2020 સુધીમાં જેટલા પણ સભ્યો નિમણૂક પામવામાં આવ્યા હતા અથવા તો કરવામાં આવ્યા હતા તેમનો કુલ સરવાળો એટલે 138. મિત્રો ખાસ યાદ રાખજો, 138માં સભ્યનું નામ એટલે ભારતના સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઈ, એ 138માં વ્યક્તિ છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ. હવે ચૂંટાયેલા જે સભ્યો બેસે છે રાજ્યસભામાં અને જેની આપણે વાત કરી રહ્યા છીએ નિમણૂક સભ્યો, એ બંનેની સત્તા વચ્ચે કોઈ ફેરફાર કે તફાવત હોય કે નહીં એ પણ જોઈ લઈએ. તો પહેલાં ચૂંટાયેલા સભ્યોની વાત કરીએ. ચૂંટાયેલા જે સભ્યો હોય છે તે લોકો ચર્ચામાં ભાગ લઈ શકે ગૃહમાં, તે લોકો જે છે પ્રસ્તાવ લાવી શકે છે ગૃહમાં, તે લોકો મતદાનમાં ભાગ લઈ શકે છે, એ ઉપરાંત તેમને ચોક્કસ પગાર અને ભથ્થા, તમને ખ્યાલ છે, અનુસૂચિ 2 અનુસાર મળે છે. આ ઉપરાંત તેમને એક ચોક્કસ સ્થાન હોય છે, એમને કેટલીક સુવિધાઓ અથવા તો સવલતો મળતી હોય છે અને એક ચોક્કસ પ્રકારની સુરક્ષા મળતી હોય છે. આ બધા લાભ ચૂંટાયેલા સભ્યોને રાજ્યસભામાં મળતા હોય છે. તો હવે વાત કરીએ નિમણૂક સભ્યની. તો મિત્રો, નિમણૂક સભ્યોને પણ ચૂંટાયેલા સભ્ય જેટલા જ બધા લાભાલાભ મળતા હોય છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બંને તરફના લાભ જે છે તે સમાન છે. તો તફાવત ક્યાં છે? તો તફાવત 2 બાબતમાં છે. ચૂંટાયેલા સભ્ય જે છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે છે, અને બીજું કે ચૂંટાયેલા સભ્યએ ચૂંટણી જીતી લીધા પછી, બેઠક મેળવી લીધા પછીના 90 દિવસમાં પોતાની અંગત જે સંપત્તિ છે તે જાહેર કરવી ફરજિયાત છે, અને આ બાબતમાં નિમણૂક પામતા સભ્યો જે છે
એ અલગ પડે છે. મતલબ કે નિમણૂક પામતા સભ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી, તેમજ નિમણૂક પામતા સભ્યએ પોતાની અંગત સંપત્તિ જે છે તે જાહેર કરવાની રહેતી નથી. તો મિત્રો, આ એક નિમણૂક થતા સભ્યો વિશેની કેટલીક માહિતી હતી જે મને એવું લાગ્યું કે આપને ઉપયોગી નીવડશે. આશા રાખું છું મારો આ લેક્ચર આપને પસંદ આવ્યો હશે. જો આપને આ લેક્ચર ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં આપની કમેન્ટ, આપના સૂચનો આપજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફરી પાછા થોડા સમયમાં મળશું આપણે પછીના લેક્ચરમાં. આ ઉપરાંત આપ આપના સૂચનો અથવા તો કમેન્ટ્સ જે છે તે સ્ક્રીન ઉપર દેખાતા નંબર 7575060101 ઉપર પણ મોકલી શકો છો. આભાર.